हेलो एवरीवन एंड वंस अगेन वेलकम टू तापी नर्सिंग एजुकेशन। माय सेल्फ निलेश चौधरी। आज आ लेक्चर में आयुष्मान भारत एट्ले कि पीएमजे स्कीम विषय जोईशुं। घणा बधाने आयुष्मान परथी एक्टर आयुष्मान खुराना याद आवता हशे, पण आपणे जोवाना छे आयुष्मान योजना विषे। इंडियानी अंदर सौथी मोटो प्रॉब्लम ए छे कि 90% लोको हेल्थ इन्स्योरन्स करावता ज नथी, फक्त 10% लोको ज हेल्थ इन्स्योरन्स करावे छे। आ हेल्थ इन्स्योरन्सनी खबर क्यारे पड़े कि ज्यारे तमने कोई बीमारी थई होय अने 50,000 થી 60,000 रुपयानो खर्च आवे। तेथी तो कहेवामां आवे छे गरीबनुं गरीब होवुं ए समस्या नथी, पण गरीबनुं बीमार थवुं ए सौथी मोटी समस्या छे। तेथी आ स्कीम सरकार द्वारा लावामां आवी। SDG એટલે કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ અનુસાર હેલ્થમાં સૌથી આગળ આવવાનું છે। પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી રોલ આઉટ ધીસ હેલ્થ ઇન્સ્યોરન્સ સ્કીમ ઓન 23 સપ્ટેમ્બર 2018 ટુ કવર અબાઉટ 50 કરોડ સિટીઝન ઇન ઇન્ડિયા। આયુષ્માન ભારત વર્લ્ડ લાર્જેસ્ટ હેલ્થ કેર સ્કીમ। પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી દ્વારા આ હેલ્થ સ્કીમ 23 સપ્ટેમ્બર 2018 રોજ પબ્લિશ કરવામાં આવી, જે 50 કરોડ લોકોને કવર કરશે। આયુષ્માન ભારત વર્લ્ડની સૌથી મોટી હેલ્થ કેર સ્કીમ છે। હવે આ સ્કીમના આપણે કમ્પોનન્ટ જોઈશું। હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર, ધીસ સેન્ટર વિલ બી પ્રોવાઈડ કોમ્પ્રિહેન્સિવ પ્રાઇમરી હેલ્થ કેર કવરિંગ બોથ મેટર્નલ એન્ડ ચાઇલ્ડ હેલ્થ સર્વિસીસ એન્ડ નોન કોમ્યુનિકેબલ ડિસીઝ ઇન્કલુડિંગ ફ્રી ઇસેન્શિયલ ડ્રગ એન્ડ ડાયગ્નોસ્ટિક સર્વિસીસ। આ સ્કીમની શરૂઆત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરથી થશે અને જે કોમ્પ્રિહેન્સિવ સર્વિસીસ પૂરી પાડશે। મેટર્નલ એન્ડ ચાઇલ્ડ હેલ્થ સર્વિસીસ એટલે કે પ્રેગ્નન્ટ વુમન એન્ડ ચાઇલ્ડ હેલ્થ રિલેટેડ ડિસીઝને કવર કરશે। નોન કોમ્યુનિકેબલ ડિસીઝ, ડાયગ્નોસ્ટિક ટેસ્ટ જેવા રિપોર્ટમાં જ ઘણો ખર્ચ થઈ જાય છે। વેલનેસ સેન્ટરને આપણે એક પ્રકારનો ક્લિનિક સમજી શકીએ। એનાથી થશે એવું કે સેકન્ડરી અને ટર્સરી લેવલની હોસ્પિટલ પર વર્કલોડ ઓછો થશે। પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના ઓફર્સ અ સમ ઇન્સ્યોર્ડ ઓફ 5 લાખ પર ફેમિલી ફોર સેકન્ડરી કેર એઝ વેલ એઝ અ ટર્સરી કેર। ઇન્સ્યોરન્સ કોસ્ટ ઇઝ સેટ બાય ધી સેન્ટ્રલ એન્ડ ધી સ્ટેટ મોસ્ટલી ઇન ધી રેશિયો ઓફ 60-40। પીએમજે સ્કીમની અંદર 5 લાખ રૂપિયા પર ફેમિલીનો ઇન્સ્યોરન્સ કરવામાં આવશે સેકન્ડરી અને ટર્સરી લેવલની કેર માટે। સેન્ટ્રલ અને સ્ટેટનો રેશિયો રહેશે 60% સેન્ટ્રલ અને 40% સ્ટેટ। હવે આપણે જોઈશું પીએમજે સ્કીમના એલિજિબિલિટી ક્રાઇટેરિયા શું છે। નો રિસ્ટ્રિક્શન ઓન ફેમિલી સાઇઝ, એજ ઓર જેન્ડર। ધી બેનિફિશિયરીઝ અઝ આઇડેન્ટિફાઈડ બાય લેટેસ્ટ સોશિયો ઇકોનોમિક કાસ્ટ સેન્સસ ડેટા। કવર અપ ટુ 3 ડે ઓફ પ્રી હોસ્પિટલાઇઝેશન એન્ડ 15 ડેઝ પોસ્ટ હોસ્પિટલાઇઝેશન એક્સપેન્સિવ સચ ડાયગ્નોસ્ટિક એન્ડ મેડિસિન। આ સ્કીમની અંદર ફેમિલી સાઇઝ, એજ અને જેન્ડર જેવી કોઈ પણ પ્રકારનું રિસ્ટ્રિક્શન નથી। આ યોજનાનો લાભ ગરીબી રેખા હેઠળ જે લોકોનો સમાવેશ થાય છે એને મળશે। આ યોજનામાં પ્રી હોસ્પિટલાઇઝેશન 3 દિવસ અને 15 દિવસ પોસ્ટ હોસ્પિટલાઇઝેશનનો ખર્ચ કવર કરશે। હવે આપણે એક ગેમ રમીશું, એ ગેમનું નામ છે આયુષ્માન ક્વિઝ, જેનો આન્સર કોમેન્ટ સેક્શનમાં લખવાનો રહેશે, જે ખૂબ જ IMP ક્વેશ્ચન છે, જે એક્ઝામમાં પૂછાઈ શકવાની શક્યતા છે। ફ્રી મેડિકલ ટ્રીટમેન્ટ અપ ટુ પ્લેન પર બેનિફિશિયરી ફેમિલી પર યર કેન બી અવેલ અંડર આયુષ્માન ભારત પીએમજે સ્કીમ। આયુષ્માન ભારત એટલે કે પીએમજે સ્કીમની અંદર ખાલી જગ્યા પર ફેમિલીનો મેડિકલ ખર્ચ આપવામાં આવશે। ઓપ્શન એ 30,000, ઓપ્શન બી 1 લાખ, ઓપ્શન સી 5 લાખ, ઓપ્શન ડી 3 લાખ। ઇન વિચ ટાઈપ ઓફ હોસ્પિટલ ફ્રી ટ્રીટમેન્ટ ઇઝ અવેલેબલ ટુ ધી બેનિફિશિયરી અંડર ધી સ્કીમ। કઈ હોસ્પિટલમાં આ સ્કીમની અંદર ફ્રી ટ્રીટમેન્ટ મળશે? ઓપ્શન એ ગવર્મેન્ટ, ઓપ્શન બી પ્રાઇવેટ, ઓપ્શન સી ગવર્મેન્ટ એન્ડ એમ્પાલ પ્રાઇવેટ હોસ્પિટલ, ઓપ્શન ડી એની હોસ્પિટલ। વોટ ટાઈપ ઓફ સ્કીમ ઇઝ આયુષ્માન ભારત પીએમજે? પીએમજે કયા પ્રકારની સ્કીમ છે? ઓપ્શન એ કેશલેસ, ઓપ્શન બી પેપરલેસ, ઓપ્શન સી બોથ ઓફ ધી અબોવ, ઓપ્શન ડી નન ઓફ ધી અબોવ। હાઉ મેની મેમ્બર પર ફેમિલી કેન બી એનરોલ્ડ અંડર ધી સ્કીમ?
पीएमजे स्कीम नी अंदर केटला लोकोनो समावेश करवामां आवे छे? ऑप्शन ए 10, ऑप्शन बी देर इज नो लिमिट ऑन दी नंबर ऑफ दी फेमिली मेम्बर, ऑप्शन सी 7, ऑप्शन डी 5. डज दी बेनिफिशरी गेट फ्री मेडिसिन फॉर 15 डेज आफ्टर ट्रीटमेंट? आ स्कीमनी अंदर 15 दिवस सुधी फ्री मेडिसिन આપવામાં આવે છે? ऑप्शन ए यस, ऑप्शन बी नो. તમને કંઈ પણ ક્વેરી હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં લખી શકો છો. થેન્ક યુ.